હેલો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 4 માં વિષય પર્યાવરણમાં પાઠ 25 મારો જિલ્લો એની અંદર જે આપણે અધૂરો પાઠ છે આજે આપણે આગળ જોઈશું. મૈત્રી બોલી, હું જૂનાગઢ જિલ્લામાંથી આવું છું. મૈત્રી કહે છે કે હું જૂનાગઢ જિલ્લામાંથી આવું છું. જૂનાગઢમાં આવેલા ગિરનાર પર્વતનું દત્તાત્રેય ગુજરાતનું સૌથી ઊંચું શિખર ગણવામાં આવે છે. જૂનાગઢ જિલ્લાની અંદર જો આવેલા ગિરનાર પર્વતનું જે દત્તાત્રેય છે એ ગુજરાતનું સૌથી ઊંચું શિખર ગણવામાં આવે છે. ઊંચો ગઢ ગિરનાર વાદળથી વાતું કરે એ તો તમે સાંભળ્યું જ હશે. મૈત્રી એ જ્યોતિની સામે જોયું એટલે જ્યોતિ બોલી, ઊંચું શિખર ઊંચો ગઢ એ ગિરનાર હશે અને એની સાથે વાદળ સાથે વાતો કરે છે એવું તમે બધાએ સાંભળ્યું જ હશે. એવું કોણ બોલે છે? તો મૈત્રી એ જ્યોતિને સામે જોઈને એવું બોલે છે. એટલે જ્યોતિ પણ કહે છે કે અમારા જિલ્લામાં પણ આવા પર્વતો અને ઊંચા ઊંચા શિખરો આવેલા છે. ગાંધીનગર જિલ્લાના ભાવિને કહ્યું. હવે ગાંધીનગર જિલ્લામાં જે ભાવિન રહેતો હતો એનો એ વાત કરે છે કે મારા જિલ્લામાં અક્ષરધામ, મહુડી, ધોળેશ્વર, મહાદેવ જેવા ધાર્મિક સ્થાનો ત્યાં આગળ આવેલા છે. ગાંધીનગર જિલ્લામાં કયા કયા ધાર્મિક સ્થળો આવેલા છે? તો મહુડી, અક્ષરધામ, ધોળેશ્વર, મહાદેવ જેવા ધાર્મિક સ્થળો આવેલા છે. તન્વી વચ્ચે બોલી, હું મહેસાણા જિલ્લાની છું. એટલે તન્વી કહે છે કે હું મહેસાણા જિલ્લાની છું. મારા જિલ્લામાં મોઢેરા અને વડનગર જેવા ઐતિહાસિક સ્થળો આવેલા છે. મારા જિલ્લામાં મોઢેરા અને વડનગર જેવા ઐતિહાસિક સ્થળો આવેલા છે. મોઢેરાનું સૂર્ય મંદિર તેમજ વડનગરનું કીર્તિ તોરણ અહીંના જાણીતા છે. જો અહીંયા આ ફોટો આ ચિત્ર આપેલું છે, અહીંયા એક તો આ જૂનાગઢનું બતાવ્યું, જૂનાગઢનું છે અને આ શું છે, આ કીર્તિ તોરણ મંત્ર સૂર્ય મંદિર અને કીર્તિ તોરણ છે એનું આ સૂર્ય મંદિર અહીંયા આગળ ચિત્રમાં આપેલું છે. હવે જ્યોતિ બોલી કે અમારા જિલ્લામાં બળિયાદેવ, ભદ્રકાળી મંદિર, કર્ણમુક્તેશ્વર, જગન્નાથ મંદિર, જમાતપુર અને સ્વામિનારાયણ મંદિર મંદિરોના ધાર્મિક સ્થાનો પણ અમારે ત્યાં આવેલા છે. જુમા મસ્જિદ, ગીતા મંદિર, સિદ્ધિ સૈયદની જાળી અને લોથલનો ટેકરો જેવા ઐતિહાસિક સ્થળો પણ અમારે ત્યાં આવેલા છે. કોઈ બોલે તે પહેલા કૃષ્ણા બોલી, મારો જિલ્લો નર્મદા. કોઈ બોલે પહેલા કૃષ્ણા કહે છે કે મારો જિલ્લો નર્મદા છે. મારા જિલ્લામાં આવેલા નવા ગામ મુકામે નર્મદા નદી પર બંધ બાંધવામાં આવ્યો છે. નર્મદા નદી છે એના પર બંધ બાંધવામાં આવ્યો છે. આ બંધથી રચાયેલા સરોવરનું નામ સરદાર સરોવર રાખવામાં આવ્યું છે. ત્યાં સ્ટેચ્યુ ઓફ યુનિટીનું નિર્માણ કરવામાં આવ્યું છે. હવે બધા જાણો છો કે સ્ટેચ્યુ ઓફ યુનિટી ત્યાં આગળ એની રચના કરવામાં આવેલી છે. એટલે કૃષ્ણા કહે છે કે અમારા જિલ્લાની અંદર ખૂબ જ ઐતિહાસિક સ્થળો દેખવા માટે આપણને મળે છે. હવે આપણે અહીંયા આગળ બે ત્રણ સવાલ છે, આપણે અહીંયા આગળ જોઈશું કે તમારા જિલ્લામાં જોવાલાયક સ્થળોના નામ તમારે લખવાના છે. તો તમારા જિલ્લામાં કયા કયા સ્થળો છે જોવાલાયક? એક તો પાવાગઢ, પછી વિરાસત વન, દાબા ડુંગરી, હથણી માતા, તાજપુરા, જાંબુગોડા અભયારણ્ય અને જન હનુમાન, એ આપણા તાલુકાની અંદર આજુબાજુના જોવાલાયક સ્થળો છે. તમારા જિલ્લામાં બોલાતા મેળા અને નામ લખવાના છે. તો આપણા જિલ્લામાં કયા કયા મેળા ભરાય છે? તો એક તાજપુરામાં પાવાગઢ, ગોગંબા અને ડેરોલ ગામની અંદર મેળા ભરાય છે. તમારા જિલ્લાના 5 ઐતિહાસિક સ્થળોના નામ તમારે લખવાના છે. તો પાવાગઢ, ધાબા ડુંગરી, તાજપુરા, ટપલાવાવ, જન હનુમાન, મરડેશ્વર મહાદેવ અને સૈરા, એ આપણા આ જિલ્લાના 5 ઐતિહાસિક સ્થળો અહીંયા છે. એમ તો આપણી આજુબાજુ ઘણા બધા મંદિરો પણ આવેલા હોય છે અને આપણે ત્યાં આગળ દર્શન કરવા માટે પણ જઈએ છીએ. હવે ગુજરાત જિલ્લાઓ અને તેમના મુખ્ય મથકો કયા કયા છે આપણે થોડાક છે એના વિશે આપણે જોઈશું. તો જિલ્લાની અંદર એક અમદાવાદ, તો એનું મુખ્ય મથક કયું કહેવાય? અમદાવાદ છે. અમરેલીનું અમરેલી, અરવલ્લી તો એનું શું થાય મુખ્ય મથક? એનું મોડાસા. આણંદનું આણંદ. કચ્છ તો એનું મુખ્ય મથક શું આવે? ભુજ. ખેડા તો નડિયાદ. ગાંધીનગર તો ગાંધીનગર. ગીર સોમનાથ તો વેરાવળ. છોટાઉદેપુર તો એનું છોટાઉદેપુર એનું મુખ્ય મથક છે. જામનગર તો એનું પણ મુખ્ય મથક જામનગર જ છે. જૂનાગઢનું જૂનાગઢ. ડાંગ તો આહવા. તાપી તો વ્યારા છે એનું મુખ્ય મથક ગણાય છે. દાહોદ તો દાહોદ. નર્મદા છે તો એનું શું મુખ્ય મથક? રાજપીપળા. નવસારીનું નવસારી. પંચમહાલનું શું આવે મુખ્ય મથક? ગોધરા. પાટણ તો પાટણ જ આવે. પોરબંદરનું પોરબંદર.
बनासकांठा नु पालनपुर आवशे, बोटाद नु बोटाद, भावनगर नु शो कयो आवशे वडु मथक मुख्य मथक तो एनु भावनगर नु भावनगर छे, મહીસાગર છે એ આપણો જિલ્લો છે તો એનું શું હશે મુખ્ય મથક લુણાવાડા, મહેસાણાનું મહેસાણા જ, મોરબીનું મોરબી, રાજકોટનું રાજકોટ, વડોદરાનું વડોદરા, વલસાડનું વલસાડ. તો આ બધા હતા આપણા ગુજરાતના જિલ્લાઓ અને એના મુખ્ય મથકો હતા. તો મિત્રો આજે આ જે આપણો પાઠ છે મારો જિલ્લો એનો આજના સુધીનો આપણે પાઠ ભણ્યા, હવે જે આગળનો જે અધૂરો પાઠ છે આપણે એ આખા વિડીયો દ્વારા ભણીશું. થેન્ક યુ.